દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા, 50 થી વધુ લોકોને 70 દિવસ સુધી ચાર ધામની યાત્રાએ લઈ જવામાં આવશે। દિવ્યાંગ વ્યક્તિઓને ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે ભવ્ય જ્યોતિ તીર્થ યાત્રા સંઘ અને દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાર ધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતથી 70 દિવસ માટે 52 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને કેદારનાથ, બદ્રીનાથ, મથુરા, હરિદ્વાર સહિતના સ્થળોએ વિનામૂલ્ય લઈ જઈ સેવા આપવામાં આવશે। ગુજરાતી ભોજન પીરસાશે। દેવાંગ જૈન દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2008 થી તેઓને યાત્રા પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી જે લોકો યાત્રા કરી શકતા નથી, જેઓ શારીરિક રીતે અશક્ત છે, દિવ્યાંગ છે અને જેમની ઈચ્છા છે પરંતુ તેઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે જઈ શકતા નથી, તેમના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આયોજનમાં દિવ્યાંગો પોતાની ઈચ્છા પૂર્ણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને તેની માટે 7 જેટલા સહાયકો પણ આપવામાં આવ્યા છે। આ યાત્રામાં તમામ લોકોને ગુજરાતી ભોજન મળે રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવશે। યામિની સુખડિયાએ જણાવ્યું કે આ યાત્રામાં જનાર દિવ્યાંગો ચાલી શકે તેમ ન હોવાથી તેમના માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માટે પુણે સ્મૃતિ દ્વારા સહકાર આપવામાં આવ્યો છે, જેના કારણે યાત્રામાં સરકારનો પણ સહયોગ મળ્યો છે। આ યાત્રા દ્વારા અમે સંદેશો આપવા માંગીએ છીએ કે જે લોકો અશક્ત છે, જઈ શકતા નથી, તેવા લોકોને મદદે તમામ લોકોએ આવવું જોઈએ। મારું નામ દેવાંગભાઈ જૈન છે ને આપણે ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટથી છીએ ને અમે મુકબધિર દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટને ના 52 દિવ્યાંગોને યાત્રા કરાવી રહ્યા છે, જેમાં 7 કર્મચારી અમારા તરફથી ચારધામ યાત્રા માટે એમને સેવા આપવા માટે ફ્રી જશે। આ 16 થી 17 દિવસની યાત્રા છે। કુલ યાત્રા ફી આની 22 થી 23 હજાર રૂપિયાની થાય છે, જેમાં અમે 16 હજાર રૂપિયા સાથે અમને યાત્રા કરાવી રહ્યા છે અને આનામાં અમારા તરફથી 7 કર્મચારી ફ્રી ઓફ ચાર્જ સેવા આપવા માટે જવાના છે યાત્રા દરમિયાન। અને આમાં આ 26 તારીખે યાત્રા ઉપડવાની છે। પશ્ચિમ એક્સપ્રેસે 3:30 વાગે યાત્રામાં અમે લઈ જવાના છે અને આ પહેલાં જશે મથુરા, મથુરાથી જશે આગ્રા, આગ્રાથી દિલ્હી, દિલ્હીથી હરિદ્વાર, ચારધામ યાત્રા કરી પાછા સુરત આવશું, જે 16 થી 17 દિવસ અમને થશે। લોકો છે આમાં 80% પબ્લિક એવી છે જે ચાલવામાં અને બોલવામાં પ્રોબ્લેમ છે એમને, અને 20% પબ્લિક એવી છે, 20% પબ્લિક એવી છે જે એમને એટલે સેવા માટે સંસ્થા તરફથી મુકબધિર દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટ તરફથી આવી રહ્યા છે અને આમાં અમારા તરફથી બસ, ટ્રેન, પછી હોટલ અને જમવાનું આ 4 વસ્તુ અમારા તરફથી મળી રહ્યું છે અને એમાં આ લોકો હેલિકોપ્ટરની જે સુવિધા મેળવવાના છે એના મેઇન સહભાગી છે શ્રી પુર્ણેશભાઈ મોદી, જેમણે આ હેલિકોપ્ટરની વ્યવસ્થા પૂરું કરવાનું કાર્ય કર્યું છે અને અમને સાંત્વના આપી છે કે પૂરું તમને હેલિકોપ્ટરની વ્યવસ્થા ત્યાં મળી રહેશે। આ દિવ્યાંગોને યાત્રા કરાવવાનો વિચાર માર્ચ કે એપ્રિલમાં એ અમારી પાસે પહેલી વાર આવેલા, જ્યારે અમને પ્રસ્તાવ મોકલ્યો કે અમારે ચારધામની યાત્રા કરાવી છે, યાત્રા કરવી છે, એટલે અમે પછી એ સમય નક્કી કર્યું કે અમે જ્યારે આ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, ખાસ કરીને યાત્રા કરાવવા માટે ચલાવી રહ્યા છે, તો સારા વ્યક્તિઓ સાથે દિવ્યાંગોને કેમ નહીં, તો દિવ્યાંગોને અમે તે સમયથી યાત્રા કરવાનું નક્કી કર્યું।